પલસાણાની એસડીજે ઇન્ટરનેશનલ સ્કૂલમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ અને યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા સુરત જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કચેરીના સહયોગથી એસડીજે ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ યુવા મહોત્સવ અને કલા મહાકુંભમાં વિવિધ શાળાના બાળકોએ નિબંધ સ્પર્ધા, વકૃત્વ, ચિત્રકલા, ભરતનાટ્યમ, રાસ ગરબા સહિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ટંડેલ ગિરિધર હરિભાઈ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય અમલસાડીની અંદર પ્રિન્સિપાલ છું અને સુરત જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ તરીકે હું હાલ સેવા આપું છું. આજે યુવા બાળ અધિકારીની કચેરી થકી રમતગમત પલસાણા તાલુકાનો એસટી જૈન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર યુવા મહોત્સવ અને કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર સરકાર પ્રાથમિક શાળા 26 જેટલી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા 10 અને નોન ગ્રાન્ટેડ 28 જેટલી શાળાઓએ ભાગ લીધો છે અને બાળકો 600ની ઉપર બાળકો આજે અહીંયા સ્પર્ધાની અંદર ભાગ લઈ રહ્યા છે. આજરોજ જે પણ વિજેતા થનાર જે પણ સ્પર્ધકો છે તે જિલ્લા કક્ષાએ, સુરત જિલ્લા કક્ષાએ પલસાણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આભાર. કલા મહોત્સવ અને યુવક મહોત્સવની અંદર કલા મહોત્સવમાં 14 જેટલી સ્પર્ધા તાલુકા કક્ષાએ યોજનાર છે, તેવી જ યુવા મહોત્સવમાં પણ એટલી જ યોજવામાં આવનાર છે. નમસ્કાર, મારું નામ સંદીપ કુમાર રાઠોડ છે. હું પલસાણા તાલુકા ઉપપ્રમુખ તરીકે હાલમાં પદાધિન છું. આજરોજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર કચેરી ગાંધીનગર તરફથી આયોજિત કલા મહોત્સવ અને યુવા ઉત્સવ નું આયોજન એસડીજે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં મારી સાથે પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વૈશાલીબેન પટેલ તેમજ મારા સાથી સદસ્ય પલસાણા તાલુકા પંચાયતના દેવેન્દ્રભાઈ કપલેટિયા તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાન તેમજ વિવિધ શાળાઓના આચાર્ય અને ઘણા બધા ઉત્સાહિત બાળકો જે કલા અને પોતાની જે કલા અને પોતાની અંદર રહેલી જે કાબિલિયત છે એ અહીં પ્રસ્તુત કરવા ઉપસ્થિત થયા છે. માનનીય સરકારશ્રી દ્વારા તરફથી કે ખરેખર ભારતની ભૂમિની કલા અને જે સંસ્કૃતિ છે એ વિશ્વ ફલક ઉપર આવે એના માટે આજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ ઉત્સાહિત થઈને તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લઈ રહ્યા છે. અને અમે આભાર માનીએ છીએ એસડીજે ઇન્ટરનેશનલ સ્કૂલનો કે પલસાણા ખાતેનો તાલુકા કક્ષાનો આ કલા મહાકુંભ અને યુવા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે અમને એમનું કેમ્પસ પ્રદાન કરવામાં આવ્યું છે. અમે અહીંના શાળા પરિવાર અને સ્ટાફના પણ ખૂબ આભારી છે. સાથે ઘણા બધા બાળકો ખૂબ ઉત્સાહિત છે આ પ્રોગ્રામને લઈને અને ઘણા બધા આચાર્યો અને ઘણા બધા શિક્ષકો ખૂબ સારી તૈયારી કરીને અહીં આવ્યા છે.
અને આ આયોજન આજે ખૂબ સફળ થાય એવી આશા સાથે વિનંતી છું।